સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની ચૂંટણી યોજાઈ હતી, જેમાં તાલુકાના શિક્ષકો દ્વારા પ્રાંતિજ ખાતે મતદાન કર્યું. સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તથા પ્રાંતિજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રાંતિજ ખાતે આવેલ પ્રાંતિજ સારા નંબર 2 ખાતે યોજાઈ હતી, જેમાં પ્રાંતિજ તાલુકા ચૂંટણી અધિકારી કૌશિકભાઈ પટેલના અધ્યક્ષતામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાઈ હતી. તો તાલુકાના કુલ 700 શિક્ષક મતદારો પોતાના મતદાતાનો ઉપયોગ કરશે. તો તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘમાં પ્રમુખ માટે 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં 1 અરવિંદભાઈ બૈચરભાઈ પટેલ, 2 દિલીપભાઈ ગાંડાભાઈ પટેલ, 3 મીઠાભાઈ પુરુષોત્તમદાસ પટેલ. તો મંત્રી માટે પણ ઉમેદવારો અને ઉમેદવારી નોંધાવી હતી, જેમાં કલ્પેશકુમાર હીરાલાલ પટેલ, 2 જીતેન્દ્રકુમાર દેવજીભાઈ પટેલ, 3 રાજેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા અને ઉપપ્રમુખ માટે 2 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં 1 અનવર હુસેન રસુલભાઈ મંસૂરી, 2 મહેન્દ્રકુમાર સાકરદાસ પટેલ. તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘમાં પ્રમુખ માટેના 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં 1 ગિરીશભાઈ નાથાભાઈ પટેલ, 2 દિનેશકુમાર ખીમજીભાઈ આસારી, 3 વંદનાબેન કેશવલાલ પટેલ. તો મહામંત્રી માટે પણ 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં 1 અરવિંદભાઈ કેશવલાલ પટેલ, 2 કીર્તિબેન નાથાભાઈ પટેલ, 3 રાજેન્દ્રકુમાર શંકરલાલ પ્રજાપતિ તથા ઉપપ્રમુખ માટે પણ 3 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે, જેમાં 1 ચિરાગભાઈ જયસિંહભાઈ પટેલ, 2 ચંદુભાઈ ખીમજીભાઈ પટેલ, 3 મહેશકુમાર કરચરાભાઈ પટેલ. તો સહમંત્રી માટે 2 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે, જેમાં 1 મહેશકુમાર રામજીભાઈ પરમાર, 2 સંદીપભાઈ લખાભાઈ પટેલ. તો સવારના 11 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે, અને સાંજે પ્રાંતિજ ખાતે ગુજરાતી સારા નંબર 2 ખાલી પ્રાંતિજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની મતગણતરી હાથ ધરવામાં આવશે. તો જિલ્લાની મતપેટીઓ હિંમતનગર ખાતે મતદાન બાદ મોકલી આપવામાં આવશે, અને જિલ્લાની મતગણતરી આવતીકાલે હિંમતનગર ખાતે સવારે 8 કલાકે હાથ ધરવામાં આવશે. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. આજ રોજ અત્રે પ્રાંતિજ ખાતે પ્રાંતિજ શાળા નંબર 2 તાલુકા ઘટક સંઘ તેમજ જિલ્લા સંઘની ચૂંટણી યોજાઈ, જેમાં પ્રાંતિજના કુલ 700 મતદાર અહીંયા ભાગ લીધો છે. તાલુકાનું રિઝલ્ટ આજ સાંજે આપણે આપવાનું છે, અને જિલ્લાનું રિઝલ્ટ કાલે જિલ્લા પંચાયત સ્થળે અહીંયા જિલ્લાએ નક્કી કર્યું છે, સ્થળે કાલે ગણતરી થવાની છે, કરેલી છે. અને આજે 11:30 બરાબર મતદાન ચાલુ કર્યું છે, અને 6 વાગે આપણે મતદાન પૂર્ણ કરવાના છીએ. બરાબર 7 કલાકે તાલુકાની મતગણતરી કરવાની છે, અને જિલ્લાની પેટી જિલ્લાના પ્રતિનિધિ આવ્યા છે, એમની જોડે આપણે જિલ્લા મથક ખાતે મોકલી દેવાની છે.